ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના બાળકોની ઉન્નતિનો વિચાર કરી કારકિર્દી અને એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશ ચંદ્ર ઠાકોર હાજર રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થા આદિવાસી સમાજના પ્રમુખ શૈલેષભાઈ વસાવા, ઉપપ્રમુખ કિરીટભાઈ વસાવા, ઉપપ્રમુખ રાજુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, અમિતભાઈ વસાવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડભોઈ અને તાલુકામાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થી તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. કારકિર્દી માટે આગળ અભ્યાસ માટે કેવી રીતે નિર્ણય લેવો, બાળકોની રૂચિ ક્યાં અભ્યાસમાં છે તે અંગે માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા અપાયું હતું. સાથે સાથે વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 ઉપરાંત લોકોએ કોરોનાની રસી લીધી હતી. આજરોજ ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે સમસ્ત આદિવાસી સમાજ એટલે કે વસાવા સમાજ, તળવી સમાજ, ગઢવા સમાજ, સમાજ તમામ સમાજના આગેવાનો દ્વારા એક ભણેલા છે, 10 ધોરણ સુધીની ભણેલા વિદ્યાર્થીઓ છે એ માટેનું એક એજ્યુકેશન સેમિનાર રાખવામાં આવ્યો છે. એ સેમિનારની અંદર આજે ઘણા બધા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ જે આયોજકો છે તેમને હું એક અભિનંદન આપું છું, શુભેચ્છા પણ પાઠવું છું. આવો સેમિનાર દરેક ગ્રામ્ય વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે 15-15 ગામ વચ્ચે કરવામાં આવે અને વધુને વધુ બાળકોનો લાભ લે એ માટે હવે પછી પ્રયત્ન કરવામાં આવશે. અમે બધા એમની સાથે છે અને એક ફરી વખત સમસ્ત આદિવાસી સમાજને અભિનંદન આપું છું. હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ.